નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરા તાલુકાના ચોકારી ગામે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તે સંદર્ભે સમગ્ર ગામના ક્ષત્રિય સમાજ વતી પ્રવેશબંધી બોર્ડ લગાવવામાં આવ્યા. યુવા સેના ગુજરાત મંત્રી પંકજસિંહ બાપુ અને સહમંત્રી બળવંતસિંહ બાપુ અને ગામના તમામ આગેવાનો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો. ચોકારી મુકામે શિકોતર માતાજીના મંદિરે ચોકારી ગામના ક્ષત્રિય સમાજના યુવા શક્તિ પ્રદર્શન માટે ટૂંકી નોટિસમાં આમંત્રિત કરેલા મારા યુવાન સાથી, ગામના મિત્રો અને વડીલો, આપ સૌ ટૂંકી નોટિસમાં બધા મંદિરે ભેગા થયા એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 2024 એટલે ચૂંટણીનું વર્ષ. 2024માં આવતા મહિનાની 7મી તારીખે ચૂંટણી છે. આખા ગુજરાતમાં પડઘમ ચૂંટણીના વાગે છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમજી રૂપાલા કેન્દ્રીય મંત્રી આગામી દિવસોમાં એક એમના નિવેદનમાં આપણા ક્ષત્રિય સમાજ વિશે બહુ થોડી ટિપ્પણી કરી છે. એ સમાજને, આપણા ગુજરાતના અને આખા હિન્દુસ્તાનના ક્ષત્રિય સમાજને આઘાત લાગ્યો છે. માટે આપણા સમાજને એક જ આહ્વાન છે કે રૂપાલા સાહેબની ટિકિટ આ ફોર્મ ભરાતા પહેલા રદ થવી જોઈએ. એ જ અમારા સૌ ગુજરાતના ક્ષત્રિય સમાજની એક જ માગણી છે. અને એ માગણી સરકાર સ્વીકારે, સંગઠન સ્વીકારે અને સમાજના અને સરકારના સ્વીકારે, સરકાર સ્વીકારી લે અને ટિકિટ રદ કરે, એ જ અમારી માગણી છે. એ જ સાથે જય ભારત, જય જવાન, જય કિસાન.